समाचार में आगळ वात करी तो राजकोट थी समाचार मळी रह्या छे के जे राजकोटना राजवी परिवार नु मिलकत ने लईने विवाद सामे आव्यो छे। जे रीते आ समाचार मळी रह्या छे के मिलकत मुद्दे राजवी परिवार ना भाई बहन में टकराव जोवा मळी रह्यो छे। तकरार नु केस सब डिविजनल मेजिस्ट्रेट कोर्ट सुधी पहोंची गयो छे। करोड़ों रूपया नी मिलकत माटे आपसी टकराव जोवा मळी रह्यो छे। दोढ वर्ष पहला पण माधाता सिंह ठाकुर तरीके ताजपूछी थई हती तो माधाता सिंह अने बहन अंबिलिका देवी वच्चे विवाद सामे आव्यो छे। बहेनुं नाम कमी करवा काची नोंध पण थई छे, त्यारे के आ समग्र विवाद हाल कोर्ट सुधी पहोंची चुक्यो छे। उल्लेखनीय छे के दोढ वर्ष पहला ज माधाता सिंहे तेमने पदभार संभाळ्यो हतो अने तेमने ठाकुर तरीके तेमने पदभार संभाळ्या बाद हाल मिलकतने लईने नवो विवाद सामे आवी रह्यो छे। राजकोटना राजवी परिवारनी मिलकतनो मामलो ए हाल मेजिस्ट्रेट कोर्ट सुधी पहोंची चुक्यो छे। राजकोटना राजवी परिवार की मिलकत मामलो हवे सामे आव्यो छे। जे रीते मिलकत मुद्दे राजवी परिवार भाई बहन की अंदर हाल टकराव जोवा मळी रह्यो छे। तकरार नो केस मेजिस्ट्रेट सुधी कोर्ट में पहोंच्यो छे। तो आज मुद्दे संवाददाता ध्रुव कुंडेल लाइव जोड़ाया छे। ध्रुव, जे रीते राजकोटना राजवी परिवार की मिलकत मामलो सामे आव्यो छे, विवाद सर्जायो छे भाई बहन वच्चे, शुं छे समग्र मामलो अने हाल कई प्रकार केस चाली रह्यो छे? जी भूमित, जे रीते बात करवामां आवे तो एक राजवी परिवारनो जे विवाद छे ते प्रोपर्टीनो विवाद सामे आव्यो छे, त्यारे आज मुद्दे ठाकोर मांदादासी जी आपणी साथे छे, एमनी साथे वात करीशुं। साहेब, शुं कहेशो, एक विवाद जमीननो मुद्दो सामे आव्यो छे, कई प्रकारनो विवाद छे अने छेल्ला केटला वर्षथी आ विवाद ચાલે છે? મારી દ્રષ્ટિએ આ કોઈ જ વિવાદ છે નહીં, આ અમારી એક આંતરિક પરિવારની બાબતની અંદર મારા પિતાશ્રી પૂજ્ય દાદાએ કરેલા વિલ એના પ્રોવિઝન્સ પ્રમાણે અમે જે જે બેનિફિશિયરીઝ અને વારસદારોને જે મળવા પાત્ર છે એ અમે આપ્યું છે। અંબાલિકા દેવી જેમને દાવો કર્યો છે એમને એ વસ્તુ મળી પણ ગઈ છે અને એમને સ્વીકારી પણ છે અને વિલને પણ સ્વીકારી છે। અને એટલું જ નહીં, પૂજ્ય દાદાના બધા જ વારસદારો જેમ કે મારા માતુશ્રી અને મારા ત્રણેય બહેનો એ પણ રાજકોટમાં પધારી અને રજિસ્ટર્ડ રિલીઝ ડીડ આપણે સબ રજિસ્ટ્રાર સમક્ષ કરી અને વિવાદને કોઈ સ્થાન ન રહે એવા આપણે વિલ અને રજિસ્ટર રિલીઝ ડીડ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ। આપણે તરફથી હવે પછી બીજા કયા કયા કાર્યવાહી છે તે કરવામાં આવશે? કારણ કે આ મેટર છે કોર્ટ સુધી પહોંચી છે, કોર્ટ સુધી પહોંચી હોય તો કોર્ટ વિલ ટેક ઇટ્સ ઓન કોર્સ ઓફ એક્શન, ધ લો વિલ પ્રિવેલ। સ્પષ્ટપણે હતા આપણી સાથે, ખાસ તો માંદાદાસી જાડેજા કે જેઓ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક આ મેટર છે કોર્ટ સુધી પહોંચી છે અને ખાસ કરીને જો વાત કરીએ તેઓ આને વિવાદ નથી ગણતા। સ્પષ્ટપણે હાલ અત્યારે જે વિવાદ સામે આવ્યો છે એ વિવાદ ક્યાંક ને ક્યાંક વકરતા તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે। સ્પષ્ટપણે આ કોઈ પણ પ્રકારની વિવાદ નથી। ફરી એક વખત આપણે માંદાદાસી પાસે જશું, એમની સાથે વાત કરીશું। આ મેટરને ઉપસાવવામાં આવે છે એ પ્રકારનો હું કોઈ વિવાદ આની અંદર જોતો નથી। અમારા બધા જ બહેનો અને માતુશ્રી અને હું કે જે પૂજ્ય પિતાશ્રીના અમે જે વારસદારો છે એમને પૂજ્ય પિતાશ્રીએ કરેલા વિલને ના પ્રોવિઝન્સ પ્રમાણે જે બધા બેનિફિશિયરીઝને જે મળવા પાત્ર છે એ મળી ગયું છે, એ લોકોએ સ્વીકારેલ છે અને અમે બધા જ કુટુંબીજનો મળી અને રજિસ્ટર્ડ રિલીઝ ડીડ પણ સબ રજિસ્ટ્રાર સમક્ષ કરી દીધેલ હોય તો હું આની અંદર બીજો કોઈ વિવાદ જોતો નથી। ખાસ કરીને જે પ્રોપર્ટીઓ અત્યારે છે તેને લઈને કહી શકાય કે મેટર જે છે તે કોર્ટ સુધી પહોંચી છે, તો ક્યાંક તો એવો પરિવારની અંદર અસંતોષ ક્યાંક હશે તો જ પ્રોબેટની અંદર કોઈએ વાંધો લીધો હશે, નોટિસની અંદર કોઈએ વાંધો લીધો હશે, ક્યાંક રજિસ્ટર ઓફિસમાં કોઈએ એફિડેવિટ એવું કરી દીધું હશે કે પ્રોપર્ટીઓ અત્યારે પ્રોબેટ માટે અટકીને પડી છે। હું મારી દ્રષ્ટિએ એક પરિવારના સદસ્ય તરીકે જોઉં તો મને એમ લાગે છે કે અમારા પરિવારમાં ખૂબ જ સુમેળ છે, કોઈ જ અસંતોષનું એવું વાતાવરણ નથી। માત્ર એક બેને કોઈ ગેરસમજણથી એક વખત વિલની જે બેનિફિશિયરીઝના પ્રોવિઝન્સમાં અમે બધા જ આગળ વધ્યા પછી એમને કોઈ મિસઇન્ટરપ્રિટેશન કે ગેરસમજ થઈ હોય તો એ પણ દૂર થઈ જશે। જે બેને વાંધો લીધો છે એ કઈ પ્રકારનો છે અને શું વિવાદ છે? એની અંદર આપણે જે પણ વિલ પ્રમાણે અને આપણે રજિસ્ટર્ડ રિલીઝ ડીડ પ્રમાણે એમને જે પણ બધા જ પરિવારજનો બેસીને જ્યારે એક એક વસ્તુ સ્વીકારેલ હોય અને આગળ વધ્યા હોય તો હું કોઈ વિવાદનું સ્થાન જોતો નથી। પરિવારજનોએ ક્યાંક જે કહી શકાય કે અગાઉ પણ પ્રોપર્ટીઓને લઈને ક્યાંક વિવાદ સર્જાયો હતો,
ફરી એકવાર જે રાજવી પરિવારની મેટર છે તે કોર્ટ સુધી પહોંચી છે અને જે નાની મોટી પ્રોપર્ટીઓ સોનાની લગડી સમાન જે પરિવારની છે તે અબજો રૂપિયા તેની પ્રોપર્ટીની કિંમત થાય છે તો સમાધાન બાદ પ્રોપર્ટી કઈ કઈ રીતે વિતરણ કરવામાં આવશે? મારા હિસાબે આની અંદર જે વસ્તુ મેં આપને કીધી એ પુનઃ હું આપને દોહરાવું છું કે પૂજ્ય પિતાશ્રીનું વિલ અને રજિસ્ટર્ડ રિલીઝ ડીડ જે સર્વસંમતિથી બધા જ જે પરિવારજનોએ કર્યું છે એનાથી આગળ મને નથી લાગતું કે આની અંદર કોર્ટમાં કોઈ પણ વિવાદ ચાલુ રહે. સાહેબ સમાધાન કેટલી? હું મારી દ્રષ્ટિએ વિવાદ જ જ્યારે ન હોય ત્યારે સમાધાનની કોઈ આવશ્યકતા નથી. પરિવારજનો સંમતિ પુરાવી દેશે શું લાગો છો કે કોર્ટની અંદર એવા કોઈ જે વિવાદો થયા છે તેને પાછા ખેંચવા માટે કોઈ પ્રયાસો? કોઈ જ જરૂરી નથી કેમ કે અમે પૂજ્ય દાદાની જે લાગણી હતી અને એમના જે વિલના પ્રોવિઝન્સ હતા એ જ રીતે આગળ વધ્યા છીએ. જી ચોક્કસથી વાત કરવા હતા આપણી સાથે આનંદદાસિંહ કે જેઓ જણાવ્યું કે જે વિવાદ અત્યારે જે વૈકરો છે તેનું કોઈ પણ જે સ્થાન તેઓ આપતા નથી. સ્પષ્ટપણે આ જે વિવાદ છે તે માત્ર ને માત્ર તેને અટકળો અત્યારે કહી શકાય કે પણ ખાસ જો વાત કરીએ તો આને લઈને તેઓ પણ પોતાની રીતે કાર્યવાહી છે તે કરવા કરશે અને હાલ જે મેટર જ્યારે કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે તેમના તરફથી પણ આ વિવાદ કોર્ટ સુધી પહોંચાડવામાં આવશે અને આ જે સમગ્ર વિવાદ છે તે વિવાદ ને પૂર્ણ વિરામ આપવા માટે તેઓએ જણાવ્યું. જી જી ધ્રુવ, તો તમામ વિગતો આપવા બદલ આપનો આભાર. તો રાજકોટના રાજવી પરિવારે મંત્રીની સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે આ પ્રકારનો કોઈ વિવાદ જ નથી, ગેરસમજણ ઊભી થઈ હતી અને ગેરસમજણનું પણ નિરાકરણ આવી ચૂક્યું છે, પરંતુ હાલ આ સમગ્ર મામલે રાજવી પરિવારની અંદર અને ખાસ કરીને રાજકોટની અંદર ચર્ચાનો દ્વાર શરૂ થયો છે.